નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ કાલથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે સમૂહમાં નવરાત્રી રમી શકાશે નહીં. પૂજા આરતી સહિતના કાર્યક્રમો ઉપર પણ કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા અનેક મર્યાદાઓ લાદવામાં આવી છે. આવા સમયે નવરાત્રી મહોત્સવનો આપણે સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરીએ તે ખૂબ જરૂરી છે. સુપ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય હિતેશ જાનીએ આયુર્વેદની દ્રષ્ટિએ નવરાત્રી અંગે આ રીતે વિશેષ માહિતી આપી છે. આયુર્વેદની દ્રષ્ટિએ નવરાત્રીનું મહત્વ કેવું, અને જેમ કે પહેલું નોરતું એટલે પ્રથમમ શૈલપુત્રી, તો શૈલપુત્રી માતાજીનું વર્ણન છે એવું આપણે લાગે, અને એની પૂજા અને આરાધના કરવી. દ્વિતીય બ્રહ્મચારીણી, તો શૈલપુત્રી એટલે વાસ્તવમાં એનો બીજો અર્થ થાય હરડે. તો એક એક નવરાત્રીને એક એક વનૌષધિ કે ઔષધિનું એમાં મહત્વ બતાવેલું છે. એક એક નોરતાની એક એક આરતી પણ છે, એક એક પ્રસાદી છે. જેમ કે પહેલું નોરતું તો માતાજીને ઘી ધરાય તો ઘી પિત્તનું શમન કરે છે. બીજું નોરતું તો ત્યારે એ દૂધ અથવા દૂધની આઈટમ કોઈ માતાજીને ધરવાની હોય છે. તો ત્રીજું નોરતું તો સાકર હોય છે. તો આ પ્રકારે અલગ અલગ નોરતાની અલગ અલગ પ્રસાદીથી અલગ અલગ રોગ દૂર થાય, અને અલગ અલગ પ્રકારના પિત્તના જે વેરિએશન છે એ દૂર થાય, અને એક એકના મંત્રો પણ આપ્યા છે. તો નવરાત્રીને આરોગ્ય સાથે જોડીને જો કોરોના કાળમાં આપણે જો એને મનાવીએ તો અત્યારે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની ખૂબ જરૂર છે. આયુર્વેદાચાર્ય શ્રી હિતેશ જાનીએ ભક્તિમાં આયુર્વેદ વિશે આકાશવાણી સમાચાર વિભાગને આપેલી ખાસ મુલાકાત રવિવારે બપોરે 2:35 કલાકે સમાચાર સમીક્ષા કાર્યક્રમમાં સાંભળી શકાશે.